ફિઝિકલ ડિસ્ટન્સ કદાચ હોય કે ન હોય એ બહુ મારે મન મહત્વની વાત નથી, મેન્ટલ ડિસ્ટન્સ આજકાલ વધતું જાય છે. એક સમય હતો ભાઈ બહેનની કેર લેતો હતો, આજે સમય આવ્યો છે ભાઈ બહેનની સામે પણ જોવા તૈયાર નથી. રક્ષાબંધનને બધા નામના તહેવાર થઈ ગયા છે, તહેવાર ખાલી વ્યવહારથી ભરાતા જાય છે, બાકી અંતરથી બધા તહેવારો ખતમ થઈ ગયા છે. બે ભાઈ બે બહેન દેરાણી જેઠાણી બધા વચ્ચેના અંતર વધતા જાય છે, મા બાપ અને દીકરા વચ્ચેના અંતર વધતા જાય છે, અને સમાજમાં જયારે અંતર વધે છે ને ત્યારે જ એક બિલ્ડિંગ ઉભું થાય છે જેને વૃદ્ધાશ્રમ નામ આપવામાં આવે છે, ત્યારે જ આ સમાજની અંદર ડાયવોર્સ થતા હોય છે અને ત્યારે જ આ સમાજમાં આપઘાત થતા હોય છે. ચાર દિવસ પહેલા એક છોકરીએ આઈસા જમ્પ માર્યો, એ છોકરી જાનથી એના પતિને ચાકી, જાનથી અંદર એક ફૂલ ઉછરી ગયેલું, પણ એને જયારે ધક્કો પહોંચ્યો છોકરીએ નક્કી કર્યું ખલાસ, હવે જીવવાનો કોઈ મતલબ નથી. સમાજની વચ્ચે હસ્ત મેળાપ થાય, ચાર ફેરાઓ ફરાય, અને પછી જો અંતર ઉભું થઈ જાય જીવવાની કોઈ મજા રહેતી નથી. તમારા ઘરમાં ફાઇનાન્સ પ્રોબ્લેમ્સ ને કારણે જેટલા આપઘાત નથી થયા એ કરતા વધારે મેન્ટલ પ્રોબ્લેમ્સ ને કારણે આપઘાતો થયા છે. માણસ પૈસા વગર હજી જીવી શકે, પ્રેમ વગર નથી જીવી શકતો, લગ્ન વગર હજી જીવી જવાય, લાગણી વગર નથી જીવાતું. લોહીના સંબંધ ક્યારેક ખરાબ નીકળે છે, લાગણીના સંબંધ ક્યારેક સારા નીકળતા હોય છે. અંતર વધે છે કે ઘટે છે? તમને ભગવાન સાથે તો અંતર છે, અમારી સાથે તો ડબલ અંતર છે. હું 8 વર્ષથી રહ્યો પણ અષ્ટમંગલમાં એકે વખત તમે મને ન લાવ્યા. અમદાવાદ 8 વર્ષ, અષ્ટમંગળ અષ્ટ એટલે 8 અને અમદાવાદના 8 વર્ષ, 8 વર્ષે અષ્ટમંગલના દર્શન કર્યા. આમ તો અષ્ટમંગલ રોજ દર્શન કરીએ છીએ દેરાસરમાં, પણ આ અષ્ટમંગલના આજે દર્શન થયા. અંતર, નજીક જવું જ નથી મારા સાહેબની. કેમ? આ ભાગશાળી ક્યારેક ક્યારેક વળી દેખાઈ આવે છે. અલ્પેશભાઈ કોઈક પ્રોગ્રામ હોય તો એમાં દર્શન થઈ જાય એમના. તમે ભગવાન પાસે હજી જવા તૈયાર છો, ગુરુ પાસે આવવા કેમ તૈયાર નથી? અમારી સાથે અંતર, અમે શું તમારું બગાડ્યું? તો અને આજે તમે જે ભક્તિભાવથી મેં મારા સાથે વાત કરી કે 15 કલાકની અંદર તો જાણે આ મોટો પ્રોગ્રામ હોય ને એવું ઉભું કરી દીધું. ગઈકાલે ખાલી પગલા જ કરવાની વાત કરવી, એટલો થાકેલો છું. બીજી બાજુ તૈયારીઓ ચાલે છે, મારો 1 અઠવાડિયાની 10 દિવસમાં હવે મુંબઈ તરફનો વિહાર છે, અલવિદા અમદાવાદ. અને છતાં મારા દિવસ ઘટતા જાય છે ને પ્રોગ્રામ વધતા જાય છે. ગઈકાલે ખાલી પગલા કરવાની વાત હતી, એમાંથી એટલું મોટું સ્વરૂપ આપી દીધું. રાતના આવ્યા મારા સાહેબ, અમારો આખો ફ્લેટ ભેગો થઈ ગયો. મારા સાહેબ પધારતા તો આવું લુખું સુખું ના ચાલે, હવે બેન્ડ લાવો, હવે પ્રવચન રાખો, હવે નૌકારશી રાખો. આમ તમને ભેગા કરવા તો 2 વાર જોઈએ, રવિવાર ને જમણવાર. અને રવિવાર ન હોય તો સવાર, પણ વાર તો જોઈએ જ. શું અંતર શા માટે? ડોન્ટ ડિસ્ટન્સ. અમારી સાથેનું અંતર તમને લાભદાયક નથી, નુકસાનદાયક છે. કુમારપાળને અંતર નહોતું, એને પોતે ગુરુ બનાવ્યા હતા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. જીવનની કોઈ પણ તકલીફ આવે ગુરુ પાસે જઈને બેસતા હતા, ડિસ્ટન્સ નતા રાખતા. વસ્તુપાળ અને તેજપાળને ગુરુ હતા, પેથળસાના ગુરુ હતા. જાવડસા ભામાસા દેદાસા બધાએ પોતાના એક ગુરુ રાખ્યા હતા. જીવનમાં જે પણ ધર્મ કરવો હોય તો પણ ગુરુનું માર્ગદર્શન, અને કોઈ સંસારમાં તકલીફ આવે તો પણ માર્ગદર્શન ગુરુનું લેતા.